નમસ્કાર મિત્રો આજે આપણે નાના નાના વિડીયોની શૃંખલામાં એક સરસ વાત કરી આજે ઘણા માણસોને કામ કામ કરવું એ ભાર લાગે છે આપણને એમ થાય કે આટલું બધું કામ મારે કરવાનું હું ક્યારે કરીશ કઈ રીતે કરીશ એને કઈ રીતે પૂરું કરીશ આ ભાર તને દબાવો નહીં અને બોજ નહીં બનાવો બિલકુલ પણ નહીં આના માટે એક સરસ રસ્તો શોધવો જોઈએ કે હું સરળતાથી કઈ રીતે કામ કરી શકું એક નાની વાર્તા કહું અબ્રાહમ લિંકન અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ હતા એને આ વાત કીધી છે કે મને કોઈ લાકડા કાપવાનું કામ સોંપે છ કલાક મને લાકડા કાપવાના હોય તો હું ત્રણથી ચાર કલાક મારી કુહાડીની ધાર બનાવવામાં કાઢું પછી લાકડા કાપું નો મતલબ શું એને લાકડા નથી કાપવા ના એમને લાકડા કાપવા છે સરળતાથી કાપવા છે કઠિયારો લાકડા કાપવા જાય પણ એ કુવાડી બુઠ્ઠી હોય તો પેલો ઠોકી ઠોકીને કાપવા જાય પણ કંઈ થાય નહીં પણ જો કુવાડીની ધાર હોય તો ફટાફટ લાકડા તો ચાર કલાક ધાર કરીને બે કલાકમાં લાકડા કાપીને ગરભેગા થઈ જવાય તો આપણે પણ આપણા કામને બોજરૂપ નહીં ગણો એનો સરળ જે નિયમ છે એને અપનાવો જીવનમાં કે આ કામ આ પદ્ધતિથી હું કરીશ તો હું સરળતાથી કરી શકીશ એને બે બોજ ગણીને બેસી રહેશો કે ભાઈ હું ક્યારે કરીશ હું કરીશ ના તમે શરૂઆત કરો લાઈન આપોઆપ બનતી જશે કરવાની શરૂઆત કરશો તો એના છેડા સુધી તમે જઈ શકો છો ચોક્કસ જઈ શકો છો તો આપણે આપણા જીવનમાં આ બધી વસ્તુઓને લાવવા જેવી છે આપણી કુહાડી આપણા મગજને હંમેશા તેજ રાખો વિચારો નવા નવા વિચારો નવા નવા આઈડિયાઝ લગાવો કે આ કામ હું આ રીતના કરીશ તો મને સરળતા મળશે હું નીકળી જઈશ કામ જલ્દી પતી જશે હું જલ્દી નવરો થઈ જઈશ તો આવા મહાન પુરુષોના બી આવા વિચારો હતા પણ આપણે એનાથી અલિપ્ત છે આપણે નથી એનું કારણ શું છે આજનું વાંચન નથી સારા કિસ્સાઓ સારી શિખામણ કોઈને વાંચવી નથી તો આપણે એની પર ધ્યાન આપું તો આજથી આપણે આપણા જીવનમાં સરસ રીતે આપણે અપનાવશું આપણા મગજની ધાર આપણા કામ કરવાની ધાર આ બધી તેજ રાખીશું જેથી જલ્દી કામ પતી જાય છે ને સરસ નમસ્કાર